दाखला नंबर 24 जेनी अंदर शुरुआत करिए तो एनी अंदर इन्फॉर्मेशन समझो शू आप पासा ने बे वक्त उछाड़वामां आवे छे। એટલે તમે કહેશો કે સર પાસો છે એ બે વાર ઉછાળીએ ને તો 6નો વર્ગ એટલે તમે કહેશો 36, કેમ કે એક પાસો ઉછાળીએ તો 1થી 6 આવે। તો કોઈ વિદ્યાર્થી એમ ના કે કે સર 12 પરિણામ આવશે, ધ્યાન રાખવાનું છે 6નો વર્ગ બે વાર ઉછાળો તો 6નો વર્ગ અને 3 વાર ઉછાળો તો 6નો ઘન। આ જે થાય એના પછી આગળ જઈએ, જેને 216 આવશે એ લખવું હોય તો લખી કાઢી। એના પછી આગળ જઈએ તો તમે કહેશો કે સર હવેનો જે પોઈન્ટ છે એની અંદર આગળ જઈએ તો એની અંદરનો પોઈન્ટ એ ધ્યાન રાખવાનો છે કે સૌથી પહેલાં તમે એક પાસો બે પાસા ઉછાળો છો એક સાથે તો સૌથી પહેલાં કેટલા પરિણામો આવશે, તો કુલ શક્ય પરિણામો તો લખતા જઈએ અહીંયા સૌથી પહેલાં કુલ શક્ય પરિણામો ઇઝ ઇક્વલ ટુ 36। કુલ શક્ય પરિણામો ઇઝ ઇક્વલ ટુ 36। પછી તમે કહેશો કે સર એના પછીનું સ્ટેપ શું આવે, એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં, તો એનો પોઈન્ટ સમજીએ સૌથી પહેલાં કે આ શું કહેવા માંગે છે। તો આની અંદર શક્ય પરિણામોમાં કોઈને ડાઉટ હોવા જોઈએ નહીં, જો આમાં ડાઉટ આવે તો તમે પહેલી વિડીયો 1.1 અને 1.2 જુઓ તો તમને ક્લિયર થઈ જશે। હવે હું સીધા મેઇન પોઈન્ટ પર જઉં તો સૌથી પહેલાં કહે છે કે એક પણ ઉપર પૃષ્ઠ પર 5 આવે નહીં અને બીજામાં એવું કહે છે ઓછામાં ઓછી એકવાર પૃષ્ઠ પર 5 આવે તેની સંભાવના। સૌથી પહેલાં બીજું સમજીએ તો સમજવામાં બહુ ઇઝી થઈ જશે કે ગમે તે એક પાસા પર 5 હોવા જોઈએ। તો જે રીતે જુઓ આ એક પોસિબિલિટી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, 6 થયા, સમજો હવે ખાસ આ 6માં એવું છે કે જેમાં 5 આવે છે। તરત જ એક બાળક કહેશે કે સર અહીંયા જુઓ 6 પછી આ 7 બોલો, 8, 9, 10, 11। એટલે તમે કહેશો કે સર આ જે પાસા પર તમે લાઈનો કરીને એ 11 પરિણામો પર એક પર તો છાપ આવે જ છે। તમે કહેશો કે સર અહીંયા તો વધારે જુઓ સર બેમાં છાપ આવે છે, પણ એમાં શું લખ્યું છે કે ઓછામાં ઓછું એક છાપ એક કરતાં વધારે હોય તો ચાલે। આટલો પોઈન્ટ તમારો ક્લિયર થવો જોઈએ। હવે હું જે બોલું એ લખતા જઈએ, પહેલાં સૌથી પહેલાં ક્લિયર છે ને આ પોઈન્ટ બહુ જ અગત્યનો, ફરી એકવાર હું બોલી લઉં કે ઓછામાં ઓછા એક પાસા પર છાપ આવે તો આ ઓછા ઓછા પર જો અહીંયા 5 બધામાં આવે છે, ઓછામાં ઓછું એક પર તો છાપ આવે જ એ અગત્યનું છે, તો એ આપણામાં આવી ગયું અને આમાં બંને પર છાપ આવે છે એ ક્લિયર થઈ ગયું। તો ઓછામાં ઓછા એક પર છાપ આવે એવા કેટલા પરિણામો છે, તો 11 પરિણામો છે। તો પહેલાં સેકન્ડ વાળાનું લખતા જઈએ એટલે ક્લિયર થઈ જાય। તો શરૂઆત કરીએ સેકન્ડ પોઈન્ટની લખવાની, ઓછામાં ઓછા એક પાસા પર 5 આવે તેવા સાનુકૂળ પરિણામો। તમે કહેશો કે સર એવા સાનુકૂળ પરિણામો 11 હોય, હવે એ જ વસ્તુને ઓછામાં ઓછા એક પાસા પર 5 આવે તેની સંભાવના લખી, તેની સંભાવના ઇઝ ઇક્વલ ટુ સાનુકૂળ પરિણામોની સંખ્યા ડિવાઈડ બાય શક્ય તમામ પરિણામો। તો તમે કહેશો કે સર 11 તમે કહેશો સાનુકૂળ પરિણામોની સંખ્યા છે અને ટોટલ શક્ય પરિણામો 36 છે। એની સાથે તમારો સમ એટલે કે પોઈન્ટ નંબર 2 પૂરો થયો। પોઈન્ટ નંબર 1ની વાત કરીએ તો પોઈન્ટ નંબર 1માં બહુ જ સિમ્પલ વાત છે કે ઓછામાં ઓછા એક પાસા પર તો સર 5 આવે જ છે, અને એનો જે ક્વેશ્ચન છે એનાથી એકદમ ઊંધો છે કે એક પણ ઉપર 5 મળે નહીં, તો એક પણ 5 ના મળે એના મતલબ સર બાકીના સિવાયના બધા પરિણામો। એટલે તમે કહેશો કે સર બાકીના એટલે ટોટલ, અમને એ તો ખબર જ છે કે ટોટલ આપણા જે છે ને 36 પરિણામો છે, કેટલા પરિણામો છે, તો તમે કહેશો કે સર ટોટલ 36 પરિણામો છે, એમાં 11 પર તો 5 આવે જ છે તો બાકી વધશે 25 પરિણામો। આજે દેખાય એ બાકીના 25 પરિણામો એ આજે દેખાય આખા એ જે હાઈલાઇટ કરેલી છે એના સિવાયના જે દેખાય છે એ વાળા। તમે કહેશો કે સર ગ્રીન કલરની હાઈલાઇટ કરી એ વાળો, ડાર્ક ગ્રીન કલરની જે કરી એ હાઈલાઇટ કરી એ 25 પરિણામો થશે। તો હવે આ પોઈન્ટ તમને ક્લિયર થાય એટલે તમે કહેશો કે સર તો લખતા જઈએ હવે કેવી રીતે આને લખીશું, તો એક પણ તો વાંચીએ એક પણ વખત 5 આવે નહીં તેવા સાનુકૂળ પરિણામો 25 છે। તો તમે કહેશો કે સર હવે સંભાવના લખવાની શરૂઆત કરો, તો સંભાવના લખીએ એક પણ વખત 5 ન આવે તેની સંભાવના ઇઝ ઇક્વલ ટુ। તો તમે કહેશો કે સર એની સંભાવના બહુ જ સિમ્પલ છે, સાનુકૂળ પરિણામોની સંખ્યા 25 આવશે અને શક્ય પરિણામો 36, અને એને તમે અહીંયા જ આપણો દાખલો પતી જાય આગળ સોલ્વ થાય એવું ખરું, હજુ કરી શકીએ આગળ,
તેને કહી શકો કે બસ અહીંયા જ તમારો દાખલો પૂરો થઈ જશે. શાંતિથી સમજશો તો દાખલો ખૂબ જ સરળ છે. ખાલી પોઈન્ટ એટલો સમજવાનો છે કે પાંચ કેવી રીતે આવ્યા એના લોજિક ક્લિયર કરો, પછી એનાથી લોજિક બીજો ક્લિયર કર્યા, પછી પાંચ ના આવે એની વાત કરી અને એના પછી આપણે આન્સર લાયા. તો અહીંયા આપણો 24મો દાખલો પૂરો થાય છે. પછી હવે આપણે આગળ જઈશું નવા દાખલા તરફ, જે 25મો છે, જે 17મા વિડીયોમાં આપણે આગળ જઈશું.